लास्ट लेक्चर में आपणे नफा नुकसान खाता वेपार खाता नमूनो जोई लो। बीजो नमूनो छे नफा नुकसान खातु, सेम 11 मा धोरण नो छे, कोई चेंजिस नथी। एक वधारानी विगत आवे छे खाली, कोई वाचेलू होय अने ख्याल होय तो बोलो। भागीदारनी लोन नु व्याज, खाली लोन नो व्याज तो आवतो ज हतो, वधारानो एक बोलो शुं आव्यो? भागीदारनी लोन नो व्याज। ए नफा नुकसान खातानी उधार बाजू वधे आवे छे। फाळवणी खातामां एक ज विगत एवी छे जे भागीदारनी लखाती नथी। फाळवणी खातामां भागीदारने लगती एक ज विगत एवी छे जे लखाती नथी, ए शुं छे? भागीदारनी लोन नो व्याज। भागीदार ने लगती विगत छे, छता पण एने कया खातामां लखवामां आवे छे? नफा नुकसान खातानी अंदर। जोईए सौथी पहला नफा नुकसान खातानी अंदर उधार बाजू पर, वेपार खातानी अंदर जे जमा बाजू छे एनी क्रॉस एंट्री अहींया कई बाजू आवशे? उधार। तो उधार बाजू पहला बोलो शुं लखाशे? काची खोट। કાઉન્સમાં બોલો શું લખાય એમાં? વેપાર ખાતેથી લાવ્યા, અને જમા બાજુ પર શું લખાય? કાચો નફો। કાઉન્સમાં ઉધાર બાજુ પર નફા નુકસાનમાં શું લખવામાં આવે છે? અને બીજું જમા બાજુ પર શું લખવામાં આવે છે? ઉપજ અને આવક। ઉધાર બાજુ બોલો પહેલું ટાઇટલ શું આપવામાં આવેલું છે? વહીવટી ખર્ચા અથવા ઓફિસ ખર્ચા। વહીવટી અથવા તો ઓફિસ ખર્ચા, ધંધો રોજબરોજ ચલાવવા માટે જે ખર્ચા થાય એને વહીવટી ખર્ચા કહેવાય અથવા તો ઓફિસ ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે। અલગ અલગ ટાઇટલ છે, જો વહીવટી ખર્ચા, પછી બીજું ટાઇટલ કયું છે? વેચાણ વિતરણ ખર્ચા, એની પછી નાણાકીય ખર્ચા, એની પછી અન્ય ખર્ચા અને નુકસાન। એ ટાઇટલની નીચે પેટા વિગતો અંદર આપવામાં આવેલી છે। નફા નુકસાન ખાતાની ચાવી પણ આપેલી છે આગળના પેજમાં, ચાવી પ્રમાણે યાદ રખાય અથવા એમનેમ પણ યાદ રાખી શકાય। કોઈ પણ રીતે એમનેમ યાદ રાખો એ વધારે સારું પડે। ધંધાનો વહીવટ કરવા માટે જે ખર્ચા થાય છે એને કહેવામાં આવે છે વહીવટી ખર્ચા। એમાં પહેલો ખર્ચો બોલો શું છે? પગાર, ભથ્થા કે બોનસ। કર્મચારીઓને ચૂકવવામાં આવે અને ભાગીદારો ચૂકવે, ભાગીદારો ચૂકવે એટલે ભાગીદાર માટે શું કહેવાય? સોરી, પેઢી માટે શું કહેવાય? નફા નુકસાનની ઉધાર। ખાલી શબ્દ એવો આપે ને કે પગાર, તો ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। પણ શબ્દ આવે ભાગીદારનો પગાર, કયો શબ્દ આવે? ભાગીદારનો પગાર। ભાગીદારનો પગાર એવો શબ્દ આવે તો એ નફા નુકસાનમાં ઉધાર બાજુ નહીં આવે, એ કોની ઉધાર આવશે? ફાળો। એની પછી બોલો, ધંધા પર કોઈ વ્યક્તિ અથવા કોઈ પેઢીએ કેસ કરેલો હોય તો એને પર, એના માટે કેસ લડવા માટે શું રાખવા પડે? વકીલ। એ વકીલને જે ફી આપવી પડે એને શું કહેવાય? કાનૂની ખર્ચ। પછી ભાડું અને વીમા પ્રીમિયમ। ધંધાનું મકાન ભાડાનું હોય તો એ ભાડું ભરવું પડે, ભરવું પડે એટલે શું કહેવાય? ખર્ચ। વીમા પ્રીમિયમ, ધંધાની કોઈ વસ્તુનો આપણે વીમો ઉતારેલો હોય તો એનું પ્રીમિયમ આપણે ચૂકવવું પડે, ચૂકવવું પડે એટલે શું કહેવાય? ખર્ચ। નફા નુકસાનની ઉધાર, કરવેરા, કરવેરા ખાસ મહત્વનો છે। બે શબ્દ આવે, ખાલી શબ્દ આપે તમને કરવેરા અને બીજો શબ્દ બોલો કયો? કરવેરાની જોગવાઈ। પહેલો શબ્દ બોલો કયો છે? કરવેરા એ ધંધા માટે શું કહેવાય? કરવેરાની જોગવાઈ ધંધા માટે શું કહેવાય? ખર્ચ હોય તો એને બોલો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની, અને દેવું હોય એને ક્યાં લખાય? મોડી। કરવેરા શબ્દ આપે તો ખર્ચ, નફા નુકસાન ખાતાની
ઉધાર બાજુ અને કરવેરાની જોગવાઈ શબ્દ આપે તો શું કહેવાય દેવું તો એને ક્યાં લખાય મૂડી દેવા ધંધો જે નફો કમાય છે એ નફા પર એને અમુક ટકા લેખે ટેક્સ ભરવો પડે એ ટેક્સ ને કહેવાય કરવેરા એ ટેક્સ ને બોલો શું કહેવાય કરવેરા ચાલુ વર્ષે ધંધો જે નફો કમાય છે એના પર એનો ટેક્સ ક્યારે ભરવાનો હોય આવતા વર્ષે નફો ચાલુ વર્ષનો છે પણ એની પર ટેક્સ ક્યારે ભરવાનો આવતા વર્ષે આ વર્ષે આપણા ધંધામાં નફો થયો તો એવું જરૂરી છે કે આવતા વર્ષે પણ નફો થશે જ આવતા વર્ષે કદાચ નફો થાય પણ ખરો અને કદાચ ન પણ થાય તો આ વર્ષનો નફો આપણને ક્યારે ખબર પડે વર્ષના પહેલા દિવસે કે છેલ્લા દિવસે છેલ્લા દિવસે છેલ્લા દિવસે નફો ખબર પડે એટલે આ વર્ષનો ટેક્સ આ વર્ષે નહીં ભરવાનો ક્યારે ભરવાનો આવતા ખર્ચ ખરેખર આ વર્ષનો છે પણ એને ભરવાનો કયા વર્ષે તો આવતા વર્ષે કદાચ આપણી પાસે ના હોય પણ નહીં હોય પણ ખરા અને એટલે આપણે નફામાંથી કરવેરા ભરવા માટે થોડી રકમ શું રાખીએ અલગ શું કામ તો કે આવતા વર્ષે દેવાના છે તો એ દેવાના છે એટલા માટે એને કહેવાય દેવું એની માટે શબ્દ કયો વપરાય છે કરવેરાની જોગવાઈ તો દેવું પાકા સર્વૈયામાં ક્યાં લખાય મૂડીને આ વર્ષના કરવેરા આપણે આવતા વર્ષે ભરવાના તો આપણે આ ચાલુ વર્ષે કયા વર્ષના કરવેરા ભરેલા હોય ગયા વર્ષના ટૂંકમાં એક એક વર્ષ પછી ચૂકવવામાં આવે છે શબ્દ આપે કરવેરા નફા નુકસાન ઉધાર શબ્દ આપે કરવેરાની જોગવાઈ મૂડી દેવા નેક્સ્ટ ધંધાનો ટર્નઓવર અમુક લાખ કરતા ઉપર જાય ટર્નઓવર એટલે વેચાણ તો હિસાબો તપાસવા પડે માલિકને હિસાબ લખતા આવડતું જ હોય એવું જરૂરી નથી એ હિસાબો તપાસનાર વ્યક્તિને કહેવાય ઓડિટર ઓડિટર મફતમાં આપણા હિસાબો તપાસી આપે નહીં એ હિસાબો તપાસવા માટે શું લે ફી એ ફીને શું કહેવામાં આવે છે ઓડિટ ફી ઓડિટ ફી એ ધંધાનો ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નેક્સ્ટ કોષ્ટક આવે છે સ્ટેશનરીનું સ્ટેશનરીનો કોષ્ટક બોલો શું આવશે સ્ટેશનરી છપામણી ખર્ચ માઇનસ શું લખાશે સ્ટેશનરીનો સ્ટોક સ્ટેશનરી છપામણીમાંથી એનો સ્ટોક બાદ શું કામ થાય ધારો કે માલિકને પેન પેન્સિલ રબર ફટફટીની જરૂર પડે તો એ એક એક વસ્તુ લેવા માટે જાય ધારો કે માલિકે વર્ષની શરૂઆતમાં કેટલાની સ્ટેશનરી ખરીદી લીધી 10 આખું વર્ષ આ સ્ટેશનરી વાપરે છે તો 10,000 ની સ્ટેશનરી નથી વપરાતી કેટલાની સ્ટેશનરી વપરાય 8,000 10 ની સ્ટેશનરી ખરીદી હતી પણ વપરાણી કેટલાની 8,000 ની એનો મતલબ આપણને શું ખબર પડે 2,000 ની સ્ટેશનરી વપરાયા વગરની પડેલી છે તો આપણે ખર્ચ તરીકે 10,000 દર્શાવી શકાય કારણ કે ખરેખર ખર્ચ કેટલો થયો છે 8,000 તો 8,000 દર્શાવવા માટે 10 માંથી કેટલા બાદ કરવા પડે 2,000 આ 2,000 રૂપિયા બોલો શું છે સ્ટેશનરીનો સ્ટોક તો સ્ટેશનરીમાંથી સ્ટેશનરીનો સ્ટોક શું થાય બાદ નેક્સ્ટ લાઇટ બિલ ભરવું પડે કનેક્શન કટ થઈ જાય ખર્ચ કહેવાય નેક્સ્ટ શું છે ખાસ મહત્વની વસ્તુ છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બોલો એ ધંધા માટે શું કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધા માટે શું ગણાશે
खर्च कहवाय तो एने क्या लखाय नफा नुकसान खाता नी शू काम आ खर्च कहवाय प्रोविडेंट फंड मां फाळो खर्च शा माटे कहवाय बीजू शू आवे छे प्रोविडेंट फंड मां ए शू कहवाय શું કહેવાય ધંધા માટે તો એને ક્યાં લખાય હજી કઈ આવે છે બોલો શું પ્રોવિડન્ટ ફંડ શું કહેવાય એને ક્યાં લખાય મૂડી હજી એક વિગત બાકી રહી પ્રોવિડન્ટ ફંડમાં રોકાણનું વ્યાજ એ બોલો શું કરાય પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં શું થાય પ્લસ ચારે ચારમાં શબ્દ આવે છે પ્રોવિડન્ટ ફંડ પણ બધાની અસરો જુદી જુદી આવે છે બધાની અસરો કેવી આવે છે જુદી જુદી ધારો કે ધંધાનો કોઈ કર્મચારી છે એ કર્મચારીનો પગાર 20,000 રૂપિયા છે કર્મચારીનો પગાર બોલો કેટલો છે 20,000 આ 20,000 પગાર છે તો માલિક એને દર મહિને 20,000 પગાર આપે નહીં 20ની જગ્યાએ કેટલા આપે તો 1,000 રૂપિયા માલિક બૂચ મારે એ 1,000 રૂપિયા બચાવે 1,000 રૂપિયા શું કરે બચાવે 1,000 રૂપિયા બચાવે આ પૈસા કોના છે કર્મચારીને કારણ કે એનો પગાર તો 20 છે 19,000 આપે છે તો 1,000 રૂપિયા કર્મચારીના થયા કર્મચારી એક મહિને કેટલા બચાવે 1,000 તો 12 મહિને કેટલા બચે આ પૈસા કોના કર્મચારી એને ક્યારે મળે વર્ષના નિવૃત્ત થાય ત્યારે ક્યારે મળે નિવૃત્ત થાય ત્યારે માલિકને એમ થાય કે કર્મચારી દર વર્ષે પોતાના નફામાંથી 1,000 બચાવે છે તો હું પણ એમાં મારો કંઈક ફાળો આપું તો માલિક શું કરે કે કર્મચારી પોતાનામાંથી બચાવે છે તો માલિક પોતાના નફામાંથી આપે 11મામાં માલિક શબ્દ આવે 12મામાં કયો શબ્દ આવે ભાગીદાર ભાગીદાર એમાં કેટલો ફાળો આપે 500 તો 12 મહિનાના બોલો કેટલા થયા આ પૈસા કોણ નાખે છે ભાગીદાર તો 1 વર્ષને અંતે બોલો કેટલા થયા 18,000 1 વર્ષના અંતે કેટલા થયા સમજાણવા આ પૈસા કોને મળે કર્મચારી આ પૈસા મળે કર્મચારીને પણ એ પૈસા એને મળે ક્યારે નિવૃત્ત થાય ત્યારે ધારો કે કર્મચારી 20 વર્ષની નોકરી કરે છે કેટલા વર્ષની તો 20 વર્ષને અંતે કેટલા થઈ જાય 18 × 2 = 36 360,000 કર્મચારીએ પોતાના નફામાંથી કેટલા બચાવ્યા 1,000 એમાં ભાગીદારે કેટલા નાખ્યા ભાગીદાર એટલે કે પેઢીએ નાખ્યા એટલે પેઢી માટે આ શું કહેવાય ખર્ચ એને કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પોતાનો ફાળો આપ્યો તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો શું કહેવાય ખર્ચ ખર્ચ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર વર્ષે કેટલા રૂપિયા ભેગા થાય 18
दर वर्षे 18,000 रूपया भेगा थाय, आ 18,000 रूपया कर्मचारी पासे रे के पेढ़ी पासे रे? पेढ़ी आ पैसा नो शू करे? जमीन मां डाटी दे, मकान मां संताड़ी दे, तिजोरी मां मुकी दे? आ नाणा नु कोई पण जग्या पर शू करी दे? रोकाण। आ नाणा नु रोकाण करी दे तो एने कहेवाय प्रोविडेंट फंड मां रोकाण। एने बोलो शू कहेवाय? प्रोविडेंट फंड मां रोकाण। रोकाण ए धंधानी मिलकत छे, एने क्या लखाय? मिलकत। केटला वर्षनी नौकरी करी? तो 20 वर्ष ने अंते ने केटला मळशे? कोने मळशे? कोने देवाना? पेढ़ीए देवाना अथवा भागीदारे देवाना? पेढ़ीए देवाना एटले पेढ़ी माटे शुं कहेवाय? चुकवा पड़े तो खर्च, अने देव भविष्य मां देवाना होय तो आ देवू कहेवाय। देवाने पाका सर्वयमां क्या लखाय? मूड़ी। आने शुं कहेवाय? प्रोविडेंट फंड। समझाणवा? प्रोविडेंट फंड देवू कहेवाय, पाका सर्वयमां मूड़ी। दर वर्षे 18,000 रूपया बचता था, एनू शुं कर देता था? रोकाण। आ रोकाण करी दो तो ए रोकाण पर शू मळे? ए रोकाण पर व्याज मळे। ए व्याज पेढ़ी नू कहेवाय के कर्मचारी नू कहेवाय? पैसा तो बधा कर्मचारी ना छे, तो आ बधा पैसा कोने मळवा जोईए? तो कर्मचारी ने जे पैसा मळवा जोईए केटला? 3 लाख। एमां बीजो उमेरो कोनो थाय? तो ઉપરની રકમ બોલો શું છે? પ્રોવિડન્ટ ફંડ। એમાં શું ઉમેરાય? પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ। મૂડી દેવા બાજુ જો સૌથી છેલ્લો કોષ્ટક હશે। મૂડી દેવા બાજુ પર સૌથી છેલ્લો કોષ્ટક પ્રોવિડન્ટ ફંડ પ્લસ પ્રોવિડન્ટ ફંડના રોકાણનું છે કોષ્ટક। સમજાણી આ વિગત? ચલો આગળ બોલો। એના પછી वस्तु वेचवा माटे जे खर्चा थाय एने शुं कहेवाय? वेचाण वितरण खर्चा। चलो पहेलो नियम बोलो। आमा गाभा वेपार उधार, जामा गाभा नन्नो उधार, खाली गाभा वेपार। वस्तु वेचो, माल जाय, माल जाय, जावक माल, गाड़ा वाला ने भाड़ू देवू पड़े, जामा गाभा। नेक्स्ट કોષ્ટક આવશે સ્ટેશનરી ની જેવું જ કોષ્ટક આવશે। જાહેરાત ખર્ચ માઇનસ જાહેરાત સામગ્રી સ્ટોક। સ્ટેશનરી માંથી સ્ટેશનરી નો સ્ટોક બાદ થાય, જાહેરાત માંથી જાહેરાત સામગ્રી નો સ્ટોક બાદ થાય। નેક્સ્ટ આપેલ વટાવ। આપેલ વટાવ નો કોષ્ટક છે, કોષ્ટક બોલો। આપેલ વટાવ કાચું સરવૈયું પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત। ફરીવાર બોલો। આપેલ વટાવ કાચું સરવૈયું પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત। નેક્સ્ટ વસ્તુ વેચવા માટે સેલ્સમેનની નિમણૂક કરવી પડે, એને પગાર ભથ્થા બોનસ કમિશન મુસાફરી ખર્ચ આપવો પડે, ખર્ચ કહેવાય। શું? મુસાફરી ખર્ચ સેલ્સમેનનો છે, ખર્ચ કહેવાય। નેક્સ્ટ વખાર ખર્ચ, અને વસ્તુને સાચવવા માટે એને શેમાં મૂકવી પડે? વખારમાં। અને વસ્તુને આકર્ષક બતાવવા માટેનું શું કરવું પડે? બંને ખર્ચ નફા નુકસાનની ઉધાર। વસ્તુ ડિસ્પ્લે કરવા માટે શોરૂમ જોઈએ, શોરૂમના ખર્ચ થાય। નેક્સ્ટ વસ્તુ પહોંચાડવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિલિવરી માટે કોઈ પણ વાહન જોઈએ, એને વહન કરવા માટેનો ખર્ચ, ડિલિવરી વહનનો ખર્ચ। નેક્સ્ટ
નાણા મેળવવા માટે જે ખર્ચા થાય એને શું કહેવાય? નાણાકીય. નાણાકીય ખર્ચામાં બધા વ્યાજ આવે. નાણાકીય ખર્ચામાં શું આવે? બધા. વાંચો પહેલો. લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે ખર્ચ. ભાગીદાર પાસેથી લોન લીધી હોય એનો વ્યાજ ચૂકવવું પડે ખર્ચ. બેંકમાંથી વધારાના નાણાં ઉપાડી લીધા એના પર વ્યાજ ચૂકવવું પડે ખર્ચ. બેંક આપણને સેવા આપે બધી મફતમાં આપતી, બદલામાં ચાર્જ લે, એને કહેવાય બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ ધંધા માટે બોલો શું ગણાય? ખર્ચ. એના પછી અન્ય ખર્ચા અને ઉપર આવી ગયા છે એના સિવાયના ખર્ચા અને નુકસાન. બોલો પહેલું, આગથી નુકસાન, ચોરીથી નુકસાન અને મિલકત વેચાણનું નુકસાન. નુકસાન ને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નેક્સ્ટ, કાલખાતનું કોષ્ટક. વાર્ષિક હિસાબ માટે સૌથી અગત્યના બે કોષ્ટક, એમાંનો પહેલો કોષ્ટક બોલો કયું છે? કોષ્ટક બોલો ગાલખાતનો. ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત. બોલો ફરી વખત, ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત કાચું સરવૈયું. એની પછી બોલો શું આપેલું છે? કોઈ પણ અનાથ આશ્રમમાં, મંદિરમાં, કોઈ જાહેર જગ્યા પર આપણે ફાળો આપીએ અથવા દાન આપીએ એને કયો ખર્ચ કહેવાય? ધર્માદા ખર્ચ. નફા નુકસાનની ઉધાર બાજુ. ખર્ચ કે નુકસાન માટેની સામાન્ય અનામત ખાતે લઈ ગયા અથવા અન્ય ખાતે ફાળવણી કરેલી છે એ ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ. સામાન્ય અનામત અહીંયા આવશે આગળ. એ જે જોગવાઈ કરવાની હોય એ જોગવાઈ નફા નુકસાનમાં આવશે. એની પછી મિલકત પર ઘસાર. મોટા ભાગે હવાલો પૂછાય છે મિલકતમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર. એની પછી ઉધાર બાજુ રકમ ઘટે તો બોલો એને શું કહેવાય? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો પછીના કયા ખાતે લઈ જવામાં આવે? જમા બાજુ કાચો નફો. પછીનું ટાઇટલ ઉપજ અથવા તો આવક. કોઈ પણ શબ્દની આગળ લાગે મળેલ, શું લાગે? તો એ ધંધા માટે શું કહેવાય? આવક. મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ. મળેલ શબ્દ લાગે એ બધી વસ્તુ ધંધા માટે બોલો શું કહેવાય? આવક. આવક ને ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા. ઉધાર બાજુ પર આપેલ વટાવનો કોષ્ટક આવતો હતો. જમા બાજુ કોનો કોષ્ટક આવે? કોષ્ટક બોલો મળેલ વટાવ કાચું સરવૈયું પ્લસ લેણદાર પર વટાવ અનામત હવાલો માઇનસ લેણદાર પર વટાવ અનામત. આપેલ વટાવનો તો એવું સેમ કોનું આવશે? આપેલ ની જગ્યાએ શબ્દ કયો? મળે. અને દેવાદાર ની જગ્યાએ શબ્દ કયો? મળેલ સિવાયની વિગત બોલો જમા બાજુ પરથી. કોઈ પણ મિલકતમાં કે શેરમાં નાણાં રોકેલા હોય એને કહેવાય રોકાણ. રોકાણ કરેલું હોય એની પર વ્યાજ આપણને મળે. મળે એટલે એને કહેવાય આવક. નફા નુકસાનની જમા. લીધેલી લોનનો વ્યાજ ઉધાર બાજુ આવે. લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે. અહીંયા છે આપેલી કે ધીરેલી લોન. આપણે એટલે કે પેઢીએ કોઈકને લોન આપી હોય તો એની પર વ્યાજ આપણે ચૂકવવું પડે. એની પર વ્યાજ આપણને મળે. મળે એટલે શું કહેવાય? આવક. જમા બાજુ. નેક્સ્ટ, ગાલખાત બરત. ભૂતકાળમાં આપણા પૈસા કો કે બૂચ મારેલા હોય તો એને શું કહેવાય? એને શું કહેવાય? ગાલખાત.
बूच मारेला पैसा हो ए व्यक्ति नु धारो के हृदय परिवर्तन थई जाय थाय एवं मोटा भागे थाय नहीं पण छता एनु हृदय परिवर्तन थई जाय अने एम थाय के खोटा व्यक्ति ना पैसा बूच मार्या तो ए शुं करे बूच मारेला पैसा आपणने पाछा आपे आपणी पासे मळे आवक कहेवाय नफा नुकसान नी जमा मिलकत वेचाण नो नफो अहीं आवेलो तो मिलकत वेचाण नो नुकसान अहीं आवशे मिलकत वेचाण नो नफो नेक्स्ट व्यापार जमावे तो भंगार नो वेचाण अहीं आवशे पस्ती नो वेचाण अने भंगार नी उपज नेक्स्ट परचूरण आवक आ सिवाय नी अन्य कोई पण आवक एनी पछी उम्मीदवार नो प्रीमियम उम्मीदवार गुजराती शब्द छे एने अंग्रेजी मां केवाय एप्रेंटिस धंधो जे प्रकारे चालतो होय ए धंधानी आवडत धंधानी रीत रसम धंधो कई रीते चलावो ए शीखवा माटे कोई व्यक्ति धंधा मां आवे तो मालिक एवा व्यक्ति ने मफत मां धंधो नी आवडत के शीखवाड़े બદલામાં ફી લે એ ઉમેદવાર પાસેથી ફી લે એને શું કહેવાય ઉમેદવાર નું પ્રીમિયમ આવક કહેવાય નેક્સ્ટ બેંકે આપણા પૈસા ભૂલથી લઈ લીધા હોય બેંક ચાર્જ તરીકે પછી બેંકને ખબર પડે કે ખોટા પૈસા લેવાઈ ગયા છે તો એ પૈસા આપણને રિટર્ન કરે એને કહેવાય બેંક ચાર્જીસ રિફંડ આવક કહેવાય નેક્સ્ટ ઉધાર બાજુ ઘટે તો શું કહેવાય ચોખ્ખો નફો અને જમા સાઈડ પર ઘટે તો બોલો શું કહેવાય કૌંસમાં નફા નુકસાન ફાળવણી ખાતે લઈ સમજાણો નમૂનો તૈયાર કરી નાખો